કરવામાં આવી છે, જેમાં નવા પ્રમુખ તરીકે સંદીપ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે. તો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજેશ ગાંધી અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અપૂર્વ શાહની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન જીસીસીઆઈની વાર્ષિક એજીએમ પણ યોજાઈ. એજીએમમાં વિવિધ કમિટીઓના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે જીસીસીઆઈના નવ નિયુક્ત પ્રમુખે જણાવ્યું કે આગામી દિવસોમાં એમએસએમઈ ઉદ્યોગો પર વધુ ભાર મૂકવામાં આવશે. નાના ઉદ્યોગકારોને ઝડપી વેગ મળે તે માટે જીસીસીઆઈ કાર્ય કરશે. પ્રથમ તો જે ચેમ્બરે મારામાં ટ્રસ્ટ મૂક્યો છે દરેક મેમ્બરે, અને મને જે પ્રેસિડેન્ટની પોઝિશન આપી છે જે બહુ અગત્યની છે. જીસીસીઆઈનો રોલ છે કે ઇન્ડસ્ટ્રી અને જે પોલિસી મેકિંગ છે એની વચ્ચેનો ગેપ ઓછો કરવો, બે બાજુ જોઈ અને સારામાં સારું સોલ્યુશન લાવવું જે ઉદ્યોગને મદદ કરે અને ગુજરાત અને ઇન્ડિયાના ગ્રોથમાં પણ આગળ હેલ્પ કરે. તો આ માટે જે પણ પ્રયત્ન થઈ શકે એ કર્યા છે ચેમ્બરે પાછલા વર્ષોમાં, અને આ વર્ષોમાં અમે કરતા રહીશું. એના સિવાય મારું જે મેઇન વિઝન છે એમએસએમઈ, સ્મોલ ઇન્ડસ્ટ્રી અને મીડિયમ ઇન્ડસ્ટ્રી, એને કઈ રીતે હેલ્પ કરવી અને એ લોકો માટે અનેક કાર્યક્રમો કરવા. સર્વપ્રથમ તો અમે એક એમએસએમઈનું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે કે જે એમએસએમઈ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીને ગાઈડન્સમાં મદદરૂપ રહેશે અને ગાઈડન્સ પૂરી પાડશે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ